અદાણી દ્વારા મુંદ્રા પોર્ટની સ્ટેમ્પ ડ્યુટી ન ભરવાના મામલે આ સમાચાર મળી રહ્યા છે. ગૌતમ અદાણીએ સ્ટેમ્પ ડ્યુટીના 1,400 કરોડ ન ભરતા હાઈકોર્ટમાં રજૂઆત થઈ છે. ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેમ્પ ડ્યુટીના રૂપિયા કોરોના મહામારીના ઉપયોગમાં લેવા માટે રજૂઆત કરવામાં આવી. અરજદારની તત્કાલ સુનાવણીની પણ માંગ છે. વર્ષ 2005 થી 2017 સુધી સ્ટેમ્પ ડ્યુટી ન ભરી હોવાનો અરજદારે દાવો કર્યો છે. અગાઉ કોર્ટે બાકી રહેતા નાણાં ગૌતમ અદાણીને ભરવા માટે આદેશ કર્યો હતો. ના પછી અમે આ જે પેન્ડેમિક સિચ્યુએશન COVID-19માં અમને એમ થયું કે એમની આટલી કરોડો રૂપિયાની જ્યારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થાય છે અને એ નાણાં પબ્લિકના છે, એ અનુસંધાને જો આ PILનું ડિસ્પોઝલ એઝ સૂન એઝ થાય તો પબ્લિકને અત્યારે જે સફર કરવું પડે છે, હોસ્પિટલોની તંગી પડે છે, દવાઓની તંગી પડે છે, ઇન્જેક્શનો મળતા નથી, તો અપ્રોક્સ અમાઉન્ટ જે રીતનું અમારું કેલ્ક્યુલેશન છે એ રીતનું 1,400 કરોડ ની આસપાસનું અમાઉન્ટ નીકળે છે. તો એ અમાઉન્ટ જો અદાણી જોડેથી રિકવર કરવામાં આવે તો એ અત્યારે પબ્લિકમાં જો યુઝ થશે તો પબ્લિકને સારી ફેસિલિટી પણ મળી શકે અને ગવર્મેન્ટને જેટલી તાણ પડે છે, RBI પાસેથી લોન લેવી પડે છે, એવી લોન લેવાની સિચ્યુએશન ઊભી ન થઈ શકે.